प्रेम प्रेम सब कोई कहे पण प्रेम न जाने कोई, जाने जगत आ प्रेम ने तो जुदा न रहे कोई। प्रेम तो कर्म ने आधीन होय छे, जेना पर ईश्वर नी मेहरबानी होय एने ज प्रेम थाय। प्रेम कर्म ने नहीं मर्म ने आधीन होय छे। प्रेम एटले छळ कपट मोह माया, टूंकमां कहूं तो मात्र ने मात्र वासनानुं प्रतीक छे। ना यार, ज्यारे वास्तवमां विश्वासनुं बिंदु उमेराय छे त्यारे एमां लागणीनुं सर्जन थाय छे, एने ज प्रेम कहेवाय। प्रेम ना होत तो आ सृष्टि ज ना होत। इतिहासना सोनेरी पाना खोलीने जो, विनाशनी पाछळ प्रेम ज जवाबदार छे। प्रेम सूरजना किरण जेवो छे, ક્યાંક તડકો તો ક્યાંક છાયડો। દુનિયામાં પ્રેમ માટે થયો હશે ક્યાંક વિનાશ, પણ કવિઓની ચોપડીની પહેલી પંક્તિ તો પ્રેમની જ હોય છે। એટલે તો કહેવાય છે, એક હતો પ્રેમનો દીવાનો, પ્રેમ માટે દુનિયાને ઝુકાવતો। શું કાંડ કરીને આવ્યો કે તને બેડીએ બાંધીને લાવ્યા અહીંયા? ભાઈ, બહાર તો ગમે તે કાંડ કરીને આવ્યો હોય, પણ અહીંયા તો તમારા પગ દબાવવાના છે ને? મારી વાત બિલકુલ સાચી છે મનિયા, અને એ તો નાથુભાઈની સરકાર ચાલે નાથુભાઈની, અને એ તો ભલભલા કેદીઓ એમના તળિયા ચાલતા હતા તળિયા। બાબુ, બેડી ઓળ કેદી જો ભાઈના પગ દબાવે તો ભાઈનો વાટ પડી જાય વાટ। દાદાગીરી કરવાના તો પૈસા મળે છે તને? હા, હું જાણું છું, એટલે જ તો તું ફાટીને ખૂટ્યો થઈ ગયો છે। એટલે તું કહેવા શું માંગે છે? તારા દિવસો ભરાઈ ગયા લાગે છે। દિવસો તો તારા ભરાઈ ગયા છે નાથુ, કારણ કે મારી બદલી થઈ ગઈ છે। એટલે અહીંયા આવે છે કડક અને ઈમાનદાર જેલર મમતા સોની। તો શું થઈ ગયું? આવા તો કેટલાય જેલરો આવ્યા ને કેટલાય જેલરો ગયા, આ તો નાથુ છે નાથુ। નાથુનું આજ સુધીમાં કોઈ જેલર કઈ ઉખાડી શક્યા નથી અને ઉખાડી શકશે પણ નહીં। મેડમ, મમતા ઉખડશે નહીં પણ જળમૂળમાંથી ઉખાડી નાખશે। મમતા મનની માયાળુ છે, દિલની દિલદાર છે, ઈમાનની મહારાણી છે અને ગુનેગારો માટે તો મહાકાળી છે। જેલર મમતા સોની। ગોરી બામણીનું ખેતર નથી, મારું ગુજરાત છે ગુજરાત, અહીં નારીની ઇજ્જત થાય છે। મેડમ, તમારા રસ્તે ઉપડો, નતર કાલે છાપામાં આવી જશે કે એક જલની ઇજ્જત લૂંટાણી। છાપામાં આવશે જરૂર, પણ તમારી શ્રદ્ધાંજલિ। Ah!
ભાગ 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 તો સિંહણ છે ભાગ ભાગી આ તો જેમ નીકળે ભાગ ભાગ માફ કરી દો, અમને માફ કરી દો, હવે તમે છોકરીઓને તો શું અમારી બરીઓને નહીં છેડીએ, માફ કરી દો. હું ટાઈમસર આવી જઈશ, હા મને ખબર છે, તમે ચિંતા નહીં કરો. વેલકમ મેડમ. થેન્ક યુ. આ કેદી અહીંયા કેમ ઊભો છે? અમસ્ત જ મેડમ. મેડમ, અહીંયા કેદીઓ વિચિત્રને માથા ભારે છે. કોઈ પણ માણસ જન્મ જાતથી ગુનેગાર નથી હોતો, પરિસ્થિતિ એને ગુનેગાર બનાવે છે. પણ મેડમ, ગુનેગારોને તો આ રીતે જ ટેકલ કરવા પડે. દરેકની ટેકલ કરવાની રીત અલગ અલગ હોય છે. તમારે મન એ ગુનેગાર છે, મારે મન સંજોગોના ચક્રમાં ફસાયેલો માણસ. મેડમ, તમારે તો કોઈ મંદિરમાં પૂજારી તરીકે હોવું જોઈતું હતું. આ જેલ મારે મન મંદિર જ છે. મેં તો સાંભળ્યું હતું મેડમ, તમે ખૂબ પ્રેમાળુ અને માયાળુ છો. હું તો એટલું જ સમજુ છું કે પ્રેમથી પ્રેમ વધે છે. ઠીક છે મેડમ, તમે તમારી ડ્યુટી સંભાળો, હું રજા લઉં. નાઇસ ટુ મીટ યુ. થેન્ક યુ. થેન્ક યુ. મેં તો સાંભળ્યું હતું કે મેડમ બહુ માથા ભારે છે, પણ એમાં તો કંઈ લાગતું નથી. હવે મળવા દે એને ખબર પડે. દિલીપસિંહ, દરેક કેદીને જેલના કમ્પાઉન્ડમાં બોલાવો, મારે મુલાકાત કરવી છે. યસ મેડમ. જુઓ ભાઈઓ, આજથી મારી વરણી આ જેલમાં થઈ છે. હું જાણું છું કોઈ માણસ જાણી જોઈને ગુનો કરતો નથી. આજથી આ જેલમાં દરેક કેદીઓને એના નંબરથી નહીં, નામથી બોલાવવામાં આવશે. નામ બોલો. જી મેડમ. માનસી હડિયા. જય ભારત. ભરત સોલંકી. જય ભારત. જય ભારત. ચંપત પડિયાર. હે મેડમ, તારી હોશિયારી બનકાર, અમે સ્કૂલમાં બનતા વિદ્યાર્થી નથી. વોટ નોનસેન્સ. નોનસેન્સ તું છે. રાધા. રાધા. Oh!
મેડમ, મને કેમ બોલાવ્યો? હા, કેદી નંબર 282 ની ફાઇલ લાવો. યસ. પલ પલ સતાવે મને તારી યાદ, દલડું મારું તોડી તે તો દગોરે કર્યો, ઓ બેવફા સાજણ તે તો દગોરે કર્યો, કોઈ પલ પલ સતાવે મને તારી યાદ, ઓ બેવફા, ઓ બેવફા, બેવફા સાજણ, બેવફા સાજણ. કર્યો તોય
पल पल सतावे मने तारिया ओ बेवफा ओ बेवफा बेवफा साजन ओ बेवफा 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 साजन આવાજમાં દર્દ, આંખમાં નફરત, હૈયામાં વેદના અને હોઠ ઉપર રાધા. રાધા એ મારા જેવી જ હતી ને? મેરે ચહેરે કી હસી થી વો, મેરે દિલ કી હર ખુશી થી વો. ધડકતા થા યે દિલ સિર્ફ ઉસી કે લિયે. સચ કહું તો મેરી જાન થી વો. विश्वास बन के लोग जिंदगी में आते हैं, ख्वाब बन के आंखों में समा जाते हैं. पहले यकीन दिलाते हैं कि वो हमारे हैं, न जाने बाद में क्यों बदल जाते हैं. हैया मा रहेलू दर्द अने वेदना जेटली छुपावशो एटलू ज वधारे दुख थशे. तू एक बार तारा हैया मा रहेला दर्द ने दिल खोली ने मन मुकी ने कही दे, पछी जो तारू हैयू हड़वू फूल बनी जशे. તમારા જેવો ચહેરો, તમારા જેવો જ અવાજ, તમારા જેવી જ આંખો, ફર્ક છે તો એટલું જ. તમે છો જેલર અને હતી એ હતી શાયર. વગર માંગે ઈશ્વરે મને બધું જ આપી દીધું. વગર માંગે ઈશ્વરે મને બધું જ આપી દીધું. નીચે વિશાળ ધરતી અને ઉપર આકાશ આપી દીધું. મેં પૂછ્યું ઈશ્વરને કે હું જીવીશ કોના આધારે. એનું નામ છે રાત કો રાત કા તોહફા નહીં દેતે ઔર દિલ કો જઝ્બાત કા તોહફા નહીં દેતે. રાત કો રાત કા તોહફા નહીં દેતે ઔર દિલ કો જઝ્બાત કા તોહફા નહીં દેતે. લાને કો તો હમ આપકો ચાંદ ભી લા દેતે મગર ચાંદ કો ચાંદ કા તોહફા નહીં દેતે. ગા સકું આપકા નગમા વો આવાજ કહાં સે લાઉં. ગા સકું આપકા નગમા વો આવાજ કહાં સે લાઉં. સુના સકું કુછ આપકો વો અંદાજ કહાં સે લાઉં. યું તો તારીફ કરના આસાન હે ચાંદ તારો કી, તારીફ કરું કુછ આપકી વો અલ્ફાજ કહાં સે લાઉં. मोहब्बत तो हजारों करते हैं, इश्क मोहब्बत तो हजारों करते हैं, मगर गमे जुदाई से वो सभी डरते हैं. हम तो ना इश्क करते हैं ना मोहब्बत करते हैं, सिर्फ अपने दोस्तों की एक मुस्कुराहट पे मरते हैं. वाह.
રીતે ગાવાનો મન થતું હોય કેવું फूलों की कली। हाँ। जय बजरंगबली।
चा पीओ, गुड मॉर्निंग। हाँ जगदीश भाई, काल ना प्रोग्राम मा तमे सोपो पाड़ी दो सोपो। आ तमने गीत गातो तो रोज होपरुत छु, पण दियोर काले जे शायरी ठोकी ना। अले ये तो पीली राधा शायरी ठपकार दी थी ना, એટલે મનાઈ ના રહ્યો, બોલી નાખ્યું। પણ હું એમ કહું છું કે જગદીશ ભાઈ આપણા દરેક પ્રોગ્રામ માં રાધા આવે એવું ના થાય। હું પણ એ જ વિચારું છું જીતુ। પણ એ હારી ઘમંડી બાપની સોરી છે ને, મોને નહીં તો મનાવો યાર, મારું તો દિલ આઈ જોઈ ના ઉપર દિલ આઈ ગયું ભારે કરી। કોક કરવું પડશે તો કોક કરો જીતુલાલ, કોક કરો યાર। શું કોક કરો, કોક કરો કરો છો? એકદમ કોક કરો, કઈક વિચારવા તો દો, ડાયરેક્ટ જ કોક કરો। હું તો કોઈ કરું છું, તમે કોક કરો બાજુમાં। બેટા ગઈકાલના પ્રોગ્રામમાં શાયરી, નાચો ગાઓ, આ બધું બેટા આપણને ના શોભે। બાપુ, હું તમારી દીકરી છું, તમારી પ્રતિષ્ઠાને આંચ નહીં આવવા દઉં। પણ બેટા, તારે સ્ટેજ ઉપર જવાની શી જરૂર હતી? માં મારાથી રહેવાયું નહીં, અને એમાંય ખોટું શું કર્યું? નહીં બાપુ, હા આમ તો કઈ ખોટું નથી કર્યું। અરે ભાઈ, રાધા મારી દીકરી છે, દીપસિંહ ઠાકોરની દીકરી, કોઈની તાકાત છે મારી દીકરી સામે? નજર પણ નાખે, વાહ, તમે જેને ચઢાવી મારી છે। માં, હું તમારી દીકરી નહીં, દીકરો છું, દીકરો। પણ બેટા, અરે રાધાની માં, તમે નાહકનો રાયનો પહાડ બનાવી રહ્યા છો। તો ઇસી બાત પે હો જાય એક શાયરી? હા હો જાય, બિલકુલ હો જાય। દુનિયા મેં દીવાને કમ નહીં, દુનિયા મેં દીવાને કમ નહીં, ઓર જો કહીં ભી ફિસલ જાયે વો હમ નહીં। વાહ વાહ વાહ, ક્યા બાત કહી! નજર ઉઠા કે જો દેખે હમેં, નજર ઉઠા કે જો દેખે હમેં, વો પાગલ ના હો જાયે તો હમ હમ નહીં। બેટા, મને એ વાતની ચિંતા છે કે તારી આ રમત કરવાની ટેવ તને કોઈ દિવસ મુસીબતમાં ના મૂકી દે। તમે ચિંતા ના કરો માં, મુસીબતનું બીજું નામ જ રાધા છે, કેમ બાપુ? હા સહી વાત હે। બેટા, આજે તો આટલો મોટો ગાયક બની ગયો છે, ત્યારે મને તારા બાપુની યાદ આવી ગઈ। આજે એ જીવતા હોત ને? બા, મને પણ બાપુની ખૂબ જ યાદ આવે છે। આજે હું જે કંઈ પણ છું, મારા બાપુના કારણે તો છું। મારી ગાયકી મને બાપુના વારસામાં મળી છે। હા બેટા, તારા બાપુનું સપનું હતું પરદેશ જઈને ગાવાનું, એ સપનું હવે તારે પૂરું કરવાનું છે। માં, તારા આશીર્વાદ હશે તો એ સપનું જરૂર સાકાર થશે। બેટા, મારા તને આશીર્વાદ છે, ખૂબ ખૂબ આશીર્વાદ છે બેટા। બા, મનુભાઈ નાયક જે મોટા ઓર્ગેનાઇઝર છે, નવરાત્રી પહેલા અમેરિકાની ટૂર ગોઠવવાના છે। તો બેટા, એમની સાથે વાત કરી લે, તે તો અહીંયા એમની સાથે ઘણા પ્રોગ્રામ કર્યા છે ને? અરે માં, મેં તો વાત પણ કરી લીધી છે અને વિઝા માટે અરજી પણ કરી દીધી છે। મને વિશ્વાસ છે કે આ ચાન્સ મને જરૂર મળશે। બેટા, માં ખોડિયાર પર વિશ્વાસ રાખ, એ તને જરૂર વિઝા અપાવશે। જય માં ખોડિયાર, મને આ ચાન્સ અપાવજે। ઓહો મેડમ, સીમમાંથી ગામમાં આવવાની ફુરસત મળી ખરી? હા હા, હું પણ અહીંયા ખાસ કામથી આવી છું। બેસ, બોલ બોલ, શું કામ પડ્યું? એ તો પેલો જીત્યું મળ્યો હતો તો? રાધા, આમે તને શાયરીનો જબરો શોખ છે, તો તું જગદીશભાઈના ડાયરામાં જઈને શાયરી કરે તો? હું દીપસિંહ ઠાકોરની દીકરી છું, મુખીની દીકરી છું, ડાયરા કરવા મને ના શોભે। પણ શું, ખાલી આપણા ગામમાં સ્ટેજ ઉપર ગઈ તો એ માએ ઉધડો લીધો હતો? વિચારી તો જો, વિચારવાનો પ્રશ્ન જ નથી, સ્ટેજ પ્રોગ્રામ નેવર। હા, પણ હું શાયરીઓ તો કરતી જ રહીશ। એ રાધાબુન, ગાડી હટાવ,
हटने वालों में से हम नहीं, हटने वालों में से हम नहीं और हमें हटा सके ऐसा किसी में दम नहीं। ऐ असीना, इतना गुरूर मत कर, करना ही है तो चाहने वाले से प्यार कर। प्यार व्यार क्या है हम नहीं जानते, हम कभी ना बुझने वाली आग हैं, इतना ही मानते। हसीना कभी आग से नहीं खेलती, हसीना कभी आग से नहीं खेलती, तुम हो एक नाजुक फूलों की कली, ऐसे अंगारों में नहीं खेलती। शायरीनो गोड़ी बार बंद करो, गाड़ी हटाओ। जीतू हटावी ले अपनी गाड़ी। कारण के कलाकार ने कदर करवी ए तो मारा लोही मच। अने पाछो ना हटवो ए मारा लोही मच। મારું હારું તીખું મરચા જેવું છે, પાછું ભરવાનું હતું તો શાયરી નો ગોળીબાર હું કોમ કર્યો? મગજ બગાડી નાખી। તારા બાપુ જયારે અહીંયા આવતા ત્યારે અમે બહુ મસ્તી કરતા। સાચી વાત છે। અરે રાધા બેટા। હા બાપુજી। અહીંયા આવો તો બેટા। આ જો તો કોણ આવ્યું છે, ઓળખે છે ને? અરે આમાં આટલું વિચારે છે શું? ભાઈ મારા ભાઈબંધ નો દીકરો અને તારો નાનપણ નો ભેરુ છે। કનક, કનક નામ છે મારું। ઓ માય ગોડ, આટલો મોટો ગધેડા જેવો થઈ ગયો। હા રાધા, તું પણ નાની નથી રહી। અચાનક આટલા વર્ષ પછી। બસ બાપુનો હુકમ થયો, તમારા લોકોની યાદ આવી એટલે હું આવી ગયો। બહુ સારું કર્યું કનક, હવે તો મજા પડી જશે બેટા। અરે બેટા, કનક હવે અહીંયા જ રહેવાનો છે કાયમ માટે। વાહ, શું વાત કરો છો! હા બેટા, આપણો આટલો મોટો કારોબાર હવે મારા એકલાથી નથી સંભાળાતો, અને એટલે જ મેં કનકને અહીં બોલાવી લીધો। બાપુ હું તો ખૂબ જ ખુશ છું, કનક આવી ગયો એટલે બહુ ધમાલ કરીશું। અરે ધમાલ પછી કરજો, પહેલા જમી લ્યો। ફાવશે ને મારું દેશી જમવાનું? હા ફાવશે ફાવશે। राधा, करोड़ों नी मिलकत नी एक मात्र वारसदार, जो राधा मारा हाथ में आवी जाए तो आखी हवेली नो मालिक हूँ बनी जाऊं। पण राधा नु मन बहु चंचल छे, हाथ में आवी एवुं लागतुं नथी। गमे तेम करी, गमे तेवी चाल रमी हूँ राधा ने मारी बनावी ने जंपीश। અરે યાર, સ્વર્ગ છે સ્વર્ગ, સમજી લે, કરોડોની મિલકત છે ને એકલો માલિક। બસ અમારું પણ ધ્યાન રાખજો। અલે આ મોજ કરો મોજ, મારું જે છે તમારું જ ને, પણ મારે પહેલા કામ આ કરવાનું છે, રાધાને દોસ્તમાંથી પ્રેમિકા બનાવવાનું। હું રાધાનો શ્યામ બની જાઉં ને રાધા મારી વાસળીનો સૂર। કનક! અરે રાધા, તું? અરે ઓ દોસ્ત, તેરે આને સે ખુશ્બુ મહેક ગઈ। અરે ઓ દોસ્ત, તેરે આને સે ખુશ્બુ મહેક ગઈ, છોટી સી કલી થી મેરા જીવન અબ બાગ બન ગઈ। અરે પણ, અરે ઓ દોસ્ત, હમસે મત છુપાના કુછ। અરે ઓ દોસ્ત, हमसे मत छुपाना कुछ, तुम्हारी दोस्ती की खातिर निछावर करेंगे हम सब कुछ। राधा, तारी शायरी मने तारो दीवानो बनावी दीदो छे।
તું મારા રસ્તામાં કેમ ઊભો છે? કનક, કનક નામ છે મારું. તો શું થઈ ગયું? કનકને ફૂલ સૂંઘવાની આદત છે અને તું તો લાલ ગુલાબ છે. તને તો બરોબર સૂંઘવું જ પડશે. મુખી બાપાને ખબર પડશે તો તારી ખેર નથી. જેને ખબર પડવી એ પડે, પણ આજે આ ગુલાબની ફોરમને માણવી જ પડશે. મને જવા દે ને રાધમ. જતી રહેજે ને. તને કે હું કાયમી મારા ઘરે રોકાવાની વાત કરું છું. થોડીક વાર મોજ કરી લે એટલે તું ઈ છૂટી અને હું ઈ છૂટો. તારા જેવા નમાલા ને તો પારકી છોકરીઓ સારી લાગે. શું કરો જાનુ, જવાની નો જોર ઝપાટા મારે છે. છોડી દે મને. જો બકા, આટલી તકલીફ તો. રાધમ છોડી દે મને. છોડ મને. તો તું છટકી ગઈ, પણ જો બકા બીજી વખત તકલીફ તો રહેવાની જ. અને હા કનક, મનોજભાઈ ત્યાંથી રૂપિયાની ઉઘરાણી કરતો આવજે. લો બાપુ ગરમા ગરમ ચા. સરસ ભાઈ, સવાર સવારમાં મારી વાલી દીકરી રાધાના હાથની ચા ના પીઉ ને ત્યાં સુધી મને ચેન ના પડે. અરે બાપુ, આ કંકોત્રી કોની છે? અરે હા બેટા, હું તને કહેવાનું ભૂલી ગયો, તારી બેનપણી ગૌરીના લગ્ન છે અને તારે લગ્નમાં જ જવાનું છે. હા બાપુ, ગૌરીના લગ્ન હોય તો જવું જ પડે ને. જવું પડે, પણ એકલી નથી જવાનું, તારી સાથે કનક પણ આવશે. તો મજા પડી જશે. પણ હું બાપુ. ચાલે, મજા આવશે. અરે ભાઈ, રાધાને એકલી ન મોકલા, તારે જોડે જવું પડે. જાવ 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 જાવ. ઠીક છે બાપુ. સારું, હું તૈયાર થઈ જાઉં છું, તું પણ ફટાફટ તૈયાર થઈ જા. મારી વાલી દીકરી.
હરિયારો લીલો પીળો પોન રે રીમજીમ 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 હે રીમજીમ વાયરા ચોરમિયા રીમજીમ વાયરા ચોરમિયા આજે અમે આયા પાટણ શહેરમાં વેવૈયો ના મોડવે રે રીમજીમ 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 હા રીમજીમ વાયરા ચોરમિયા રીમજીમ વાયરા ચોરમિયા જગદીશ તો ગાયક છે એજ ને હા એ આપણા જ ગામનો છે પણ અત્યારે તને જગદીશ ની યાદ કેવી રીતે આવી મને એવું લાગે છે કે તારા પ્રેમમાં પાગલ છે હમારા હુસ્ન હી એસા હૈ કે હર કોઈ પાગલ હોતા હૈ હમારા હુસ્ન હી એસા હૈ કે હર કોઈ પાગલ હોતા હૈ जब हम हाथ नहीं आते तो फूट फूट के रोता है एम। अरे ओ चाहने वाले जरा ये तो देख अरे ओ चाहने वाले जरा ये तो देख मैं सरिता हूँ और वो सूखा खेत राधा तो मने चाहे छे आके वो प्रश्न छे
આપણે બંને તો સારા મિત્રો છીએ. રાધા, હું તને દિલથી પ્રેમ કરું છું. પ્યાર પ્યાર ક્યા ચીજ હૈ, પ્યાર પ્યાર ક્યા ચીજ હૈ, મુઝે લગતા હૈ કે તું ભી મેરા મરીઝ હૈ. ક્યાંક એવું તો નથી ને કે જગદીશ? હું અને જગદીશ? નેવર. સાચે જ? યસ, ઓફકોર્સ. અને જો એને મારા પ્રત્યે પ્રેમ હશે તો હું એનામાંથી મારા પ્રેમનો ભૂત ઉતારીશ. હું જઈને આવું છું, પાંચ મિનિટમાં. તું તો એ જ રોકાઈ જાય, હું આવું છું. હા, આવું છું. રમલી. રાધા, એ ગયો એ કોણ હતું? તું ના ઓળખે? એ મારા બાળપણનો મિત્ર કનક છે. હવેથી અહીંયા જ રહેવાનો છે અને બાપુએ બધી ધંધાની જવાબદારી એને સોંપી છે. રાધા, હું તને કેવી રીતે કહું, મને એ સમજાતું નથી. રમલી, શું વાત છે? બોલને, તું આટલી ગભરાયેલી કેમ છો? રાધાને હું કનક વિશે કાંઈ પણ કહીશ તો એને આઘાત લાગશે, માટે ચૂપ રહેવામાં જ મજા છે. રમલી, શું વિચારે છે? શું વાત છે? મને કહે તો ખરી. અરે કઈ નહીં, હું તો ખાલી મજાક કરતી હતી. તો ઠીક છે, ચાલ તારે, હું નીકળું છું. હા, મારે વાડીએ જવાનું મોડું થાય છે. સારું સારું, ચાલ. એ કોણ છે તું? કેમ રસ્તો રોકીને બેઠો છે? કનક, કનક નામ છે મારું. તો રાધા મારી બાળપણની મિત્ર છે. ઓ, એમ વાત છે. હા ગવૈયા, આજે તારો છેલ્લો પ્રોગ્રામ. પ્રોગ્રામ તો તારો કરવો પડશે. બોલ, બારમું, તેરમું કે પછી ડાયરેક્ટ શ્રદ્ધાંજલિ?
कौन? हमें पता था तुझमें वफा नहीं, हमें पता था तुझमें वफा नहीं, वफा होती तो हमारी आवाज भुलाता नहीं। राधा? हाँ जगदीश, तारी राधा। हमने सोचा भी नहीं था कि ऐसा भी होगा, हमने सोचा भी नहीं था कि ऐसा भी होगा, चांदनी उतर कर आएगी और आसमान अधूरा होगा। प्रेम करे छे अने बतावानी पण हिम्मत नथी। बताव्या वगर ज खबर पड़ी जाए एने ज कहेवाय प्रेम। बस जगदीश, बीजू काई ना कह। तने बोलावे तारो ठाकुर नंबर वन, एक बार पियो ने मळवा।
નેણા લેરિયું રે લાલ બોલ જ્યારથી મેં તને જોઈ છે ત્યારથી નિંદર વિરણ થઈ ગઈ છે પ્યાર કરને કા અપના હી એક મજા હૈ પ્યાર કરને કા અપના હી એક મજા હૈ લેકિન યે તડપ હી તો આશિકો કે લિયે એક સજા હૈ ખરેખર જે પ્રેમની તડપ હોય એ મારા કરતા વધારે દુનિયામાં કોઈ નહીં જાણતું તું મને આટલો બધો પ્રેમ કરે છે મારા જીવથી પણ વધારે સાચે જ ક્યારેક અજમાવી જોજે જરૂર અજમાવીશ રાધા આજે હું તને મારા ઘરે લઈ જઉં મારી વાત તને જોઈને ખૂબ ખુશ થશે ચાલ મારા ઘરે અરે બણ બણ કઈ નહીં આજે તો તારે આવવું જ પડશે ચાલ ને ચાલ રાધા બા એ બા જો હું કોને લાવ્યો જરૂર રાધા જ હશે હશે નહીં બા રાધા જ છે રૂપ રૂપ ના અંબાર છે મારી દીકરી તું શું અહીંયા ઉભો છે આ રાધા પહેલી વાર આપણા ઘરે આવી છે જા જઈને મીઠાઈ લઈ આવ હા બા હું આ ગયો ને હમણાં જ આવ્યો અરે અરે બેટા તું બેસ બેટા બેસ બેટા મારો દીકરો જગદીશ આખો દિવસ તારું જ નામ રટ્યા કરે છે હે હા બેટા બેટા હવે મારા મનને શાંતિ થઈ તું છે ને જરૂર મારા દીકરાને સંભાળી એવી છે અરે પણ શું તું બેસ હું હમણાં જ આવી બેટા હા માં આ સોનાના કંગન છે પહેરી લે મારી સાસુએ મને આપ્યા હતા આજથી તારા ના બા એવું કઈ નથી બેટા શું શરમાઈ છે લે રાધા તો બધું સિરિયસ થતું જાય છે રાધા હા આ કંગન હા આ જગદીશ ની માએ આપ્યા છે એટલે એટલે એમ કે જગદીશ મને બહુ પ્રેમ કરે છે અને એની માં તો મને પોતાની વહુ જ માની બેઠી છે તને હસવું આવે છે હાસ તો વળી તને ના ઘરે જવાની શી જરૂર હતી અને તું કઈ તું આ કંગન લાવવાની શી જરૂર હતી તું મારી વાતને સમજતો કેમ નથી તો તું કહેવા શું માંગે છે તું જગદીશના ઘરે ગઈ આ કંગન લઈ આવી એટલે એમાં મારે શું સમજવું તને મારા પર ભરોસો નથી એમ જ ને જો બકા ભરોસો તારી ઉપર છે પણ પેલા ગવૈયા જગદીશ ઉપર નથી બોલી દે તારા માટે શું લઉં કપડા શેન્ડો લેતા આવજો ઓહો રમલી કોઈ દાડો નહીં ના આજે અહીંયા જગદીશભાઈ રાધા મુશ્કેલીમાં છે રાધા એને શું મુશ્કેલી હોય કઈ સમજાયું બોલ એના ઘરે જે કનક રહે છે ને એ સારું માણસ નથી એ રાધાને ગમે ત્યારે બરોબર ની ફસાવશે અરે પણ તું કનકને કેવી રીતે ઓળખે છે અરે તમે મને સમજવાની કોશિશ કરો અરે જે કઈ પણ વાત હોય તું ગભરાયા વગર બોલ અરે એને મારી ઇજ્જત લૂંટવાની કોશિશ કરી
રાધાની માં, તમને ખબર છે મેં કનકને કેમ બોલાવ્યો છે? ના, કહો તો ખરા. લો કરો વાત. આમ તો રાધાની તમે બહુ ચિંતા કરો છો. આ વાતમાં વળી રાધા ક્યાંથી આવી? અરે મારી વાત સમજો, હું ઈચ્છું છું કે રાધા અને કનક બંને સાથે રહે, એકબીજામાં હળી મળી જાય, એ બંનેના મન મળી જાય. હા, તમારી વાત સાચી છે. આપણે ક્યાં દીકરો છે અને કનક છે તો તમારા ભાઈબંધનો દીકરો. હાસ તો, અને એટલે જ કનકને આપણા ધંધાની બધી જવાબદારી સોંપી છે. દીકરી રાધા 20 વર્ષની થઈ જાય એટલે એના કનક સાથે લગ્ન કરાવી દઈએ, એટલે આપણે બધી જવાબદારીનો ભાર ઉતરી જાય. હા, સાચી વાત છે. બંને એકબીજાને ઓળખે છે ને સાથે રમીને તો મોટા થયા છે. તું જોજે, દીકરીના લગ્ન એવા ધામધૂમથી કરીશું કે ગામ આખું જોતું રહી જશે. સાચી વાત. આપણે સંતાનમાં દીકરો ગણો કે દીકરી, છે તો માત્ર રાધા જ ને. સાવ સાચી વાત. બેટા, આ સોનાના કંગણ છે, પહેરી લે. મારી સાસુએ મને આપ્યા હતા, આજથી તારા. અને એટલે જ કનકને આપણા ધંધાની બધી જવાબદારી સોંપી છે. દીકરી રાધા 20 વર્ષની થઈ જાય એટલે એના કનક સાથે લગ્ન કરાવી દઈએ. રાધા, જ્યારથી મેં તને જોઈ છે ત્યારથી મારી નિંદર વિરણ થઈ ગઈ છે. રાધા, હું તને દિલથી પ્રેમ કરું છું. प्यार प्यार क्या चीज है, प्यार प्यार क्या चीज है. मुझे लगता है कि तू भी मेरा मरीज है. राधा, कई चिंता मा लागे छे. हूँ शाना माटे चिंता करूं? एक तरफ कनक अने बीजी तरफ जगदीश. एटले कनक तारा नानपणनो मित्र अने जगदीश તને ખરા દિલથી ચાહે છે. પણ હું જગદીશને પ્રેમ નથી કરતી, પણ એ તો તને અનહદ પ્રેમ કરે છે. એનું શું, તો એમાં મારું શું વાંક છે? ના ના ના, તારું કંઈ જ વાંક નથી. તું તો સમયની રાહ જુએ છે કે તને કોનાથી પ્રેમ થાય છે, કનક કે જગદીશ જોડે. કનક કે જગદીશ, 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 તું જાય દે. કનક કે જગદીશ, કનક કે જગદીશ. અજુ હુદી ઉઘી રહ્યા છે સૂર્યવંશી. એ જગદીશભાઈ, એ જગદીશભાઈ, અહીંયા ઉઠો ને જગદીશભાઈ, ઉઠો. અલા જગદીશભાઈ, ઉઠો ઉઠો યાર. તું છે જીતિયા, કેમ આટલો બધો ઉત્સાહમાં લાગે છે? અરે ઉત્સાહમાં જ હોય ને, તમે એ વાત સાંભળશો ને તો દિલ ગાર્ડન ગાર્ડન થઈ જશે અને તમારી ઊંઘ ઉડી જશે. શું વાત છે, એવી તો શું વાત છે? એમ બે મિનિટ. એ બા, રહોડામથી બાયડા આવો બા. અરે અહીંયા આવો કહું છું. એ આવી શું છે જીતિયા, શેના આટલા બધા બરાડા પાડે છે? અરે બા, બરાડા પાડવા જેવી જ વાત છે. આ જગદીશભાઈએ વિદેશ જવા માટે જે અરજી કરી હતી ને એ પાસ થઈ ગઈ. એટલે એમ કે જગદીશભાઈને અમેરિકા જવા માટે વિઝા મળી ગયા છે. શું વાત કરે છે જીતિયા? હા તો પછી યાર. જગુના બાપુ, આજે છે ને તમારું સપનું સાકાર થયું. આપણો જગુ અમેરિકા ગાવા જશે. બાપુ, મને આશીર્વાદ આપજો, તમારું અધૂરું સપનું પૂરું કરવા જઈ રહ્યો છું. જીતિયા ઉભો છે શું? જા જઈને ગામમાં મીઠાઈ વેચી આવ. અરે શુભ કામ મેં દેરી કેસી, હમણાં જઈને વેચી આવું છું મીઠાઈ વાલી. એ રમણ કાકા, લો 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 લો, આપણા જગદીશભાઈને વિઝા મળી ગયા છે. એ જીત્યા, વિઝા એટલે શું? અરે વિઝા એટલે જગદીશભાઈ અમેરિકા જઈને પ્રોગ્રામ કરવાના છે. હારી વાત છે, જગદીશભાઈ એના બાપાનું નામ રાખ્યું. હા,
હાર તારે મળું તમે ખો. અરે મીઠાઈ મીઠાઈ લો 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 લો. અરે કમરામાં કમરામાં લો 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 લો. આપણા જગદીશભાઈ ને વિઝા મળી ગયા અમેરિકા જઈને પ્રોગ્રામ કરવાના. હારું 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 એને હાર તાર ખો. એ ઉભા રહો મીઠાઈ ખો. એ રમણ ભેમા ઉભા રહો લો લો પેડા ખો. સાલા પેડા સાલા. જગદીશભાઈ અમેરિકા જઈને પ્રોગ્રામ કરવાના. ખો પેડા. વાહ વાહ જગદીશ તો ગામનું નામ ઉજાળશે. આહા મુકાલાલ લો પેડા. અરે જગદીશભાઈ ને વિઝા મળી ગયા ને અમેરિકા જવાના. ત્યાં જઈને રિક્ષા ચલાવશે. અરે બુદ્ધિ ના લટ અમેરિકા જઈને ડાયરા કરવાના ને સ્ટેજ પ્રોગ્રામ કરવાના. કઈદા પેડો. જગદીશ અમેરિકા જશે પ્રોગ્રામ કરવા માટે. નહીં બેટા, તું આ કનકને ઓળખતો નથી. હવે હું પણ જોઉં છું બેટા કે તું અમેરિકા કેવી રીતે જાય છે. ભાઈ આજે કેમ મૂડમાં નથી? મને એવું લાગે છે કે મારા નસીબમાં આ કોટરિયું જ લખ્યું છે. કેમ ભાઈ આવું બોલો છો? મારો બેટો જગદીશ અમેરિકા ડાયરો કરવા જઈ રહ્યો છે. કનકભાઈ એમાં તે તમને શું ફરક પડે છે? ફેર પડે દુનિયા, ફેર પડે. એ અમેરિકાથી પાછો આવશે એટલે આખા પંથકમાં એની વાવા થશે. ભલે ને વાવા થાય. તમે સમજતા કેમ નથી? રાધાનું મન ક્યારે બદલાય એનો કાંઈ નક્કી નહીં. એમ વાત છે? તો ભાઈ એનો અમેરિકા જવાનો પ્રોગ્રામ કેન્સલ થાય એવું કંઈક ગોઠવો ને. હા હવે તો કાંઈ એવું જ કરવું પડશે. ભાઈ જો રાધાના હાથે આ પ્રોગ્રામ કેન્સલ થાય તો કેવું? વાત દુનિયા વાહ. તો એક કાકરે બે પક્ષી મરી જાય. કેમ છો? હા મજામાં. બે મહિના માટે અમેરિકા જઈ રહ્યો છું. હા એ સાંભળવા મળ્યું. ક્યારનો પ્રોગ્રામ છે? આ ભાદરવી પૂનમ પછી 17 તારીખે. ઓકે ઓકે તો આ 15 દિવસમાં જ. કેમ? હા તું ખુશ તો છે ને? હા કેમ નહીં. ઓકે ઓકે. રાધા બસ એક વાર અમેરિકાથી પાછો આવી જાઉં પછી માત્ર હું અને તું મારા સૂરના સોગંતને ચાહું છું. આઈ લવ યુ. આઈ લવ યુ રાધા. રાધા બેટા. હા બાબુ. બેટા મેં સાંભળ્યું છે કે જગદીશને અમેરિકાના વિઝા મળી ગયા. હા પણ તમને કોણે કીધું? બેટા ગામનો મુખી છું, આટલું તો ધ્યાન રાખવું પડે ને. અરે વાહ, જગુએ તો ગામનું નામ રોશન કરી નાખ્યું. અને એટલે જ ગામના મુખી તરીકે મારી ઈચ્છા છે કે એનું ગામમાં સન્માન કરવું જોઈએ. બહુ સારું, નહીં રાધા? હા માં. અરે પણ આખી વાતમાં કનક નથી દેખાતો. હા એ તો કાલનો શહેર ગયો છે, બે દિવસ પછી આવવાનો છે. ઠીક છે ઠીક છે, હું જગદીશને કેવડાવી દઉં છું અને કાલે જ એનું સન્માન કરીએ. ગામવાસીઓ, આપણા ગામના મુખી તરીકે તમને સૌને જણાવતા મને આનંદ અને ગૌરવની લાગણી થાય છે કે આપણા ગામનો દીકરો જગદીશ ડાયરાનું કાર્યક્રમ આપવા પરદેશ જઈ રહ્યો છે. ભાઈઓ અને બહેનો, આ ગામના ઇતિહાસમાં પહેલી વાર બની રહ્યું છે કે ગામનો કોઈ દીકરો આ રીતે કાર્યક્રમ આપવા પરદેશ જતો હોય. ભાઈ જગદીશે આપણા ગામનું નામ માત્ર રાજ્યમાં નહીં, આપણા દેશમાં નહીં, પરંતુ પરદેશમાં ગામનું નામ રોશન કર્યું. જગદીશના બાપુજી એ પણ બહુ અદ્ભુત લોકગાયક હતા. એમનું એક સ્વપ્ન હતું કે એ પણ
આપણી લોક સંસ્કૃતિનો ડાયરાનો કાર્યક્રમ પરદેશમાં આપે, પરંતુ અમુક પરિસ્થિતિ અને માંદગીના કારણે એનું સપનું અધૂરું રહ્યું. પરંતુ આજે આપણને બધાને એ વાતનો આનંદ છે કે એના પિતાનો સ્વપ્ન જગદીશ પૂરું કરવા જઈ રહ્યો છે, અને એટલે જ ભાઈ જગદીશનું સન્માન કરવા આપણે બધા ભેગા થયા છીએ. અને એ માટે હું મારી દીકરી રાધાને વિનંતી કરીશ કે બુકે અને શાલ અર્પણ કરી જગદીશનું સન્માન કરે. બાપુ, હું બેટા, જગદીશની ઈચ્છા છે કે એનું સન્માન તારા હાથથી થાય. થેન્ક યુ રાધા. હવે આ પ્રસંગે હું ભાઈ જગદીશને વિનંતી કરીશ કે બે શબ્દો કહે. મારા ગ્રામજનો, મને ખુશી થાય છે આપના આશીર્વાદથી મુખી બાપાએ મને સન્માનિત કર્યો, તે પણ રાધાના હાથે. ત્યારે મને ખૂબ આનંદ થાય છે, અને એ પ્રસંગે હું એક લાઈન તો જરૂર ગાઈશ. કે જેની જોતા અમે વાટ, એવા મારા હોય સજનો, મારી શેરીએ હોમા મળ્યા, એ પણ યોગડ્યા મારા યાજ હૈયાના. હે આમ કામ ના પડે કુચિતણા. બાપુ જગદીશ સાથે લગ્ન કરવાનું કહે તો તું કરી લઈશ? શું બોલે છે, એનું તને ભાન છે? ના, હું ભાન ગુમાવી બેઠો છું. તને થઈ શું ગયું છે? બાપુ એનું સન્માન કરવાની શી જરૂર હતી? એ વાતથી તને શું ફેર પડે? ફેર પડે રાધા, ફેર પડે. અરે યાર, જવા દે ને, તું તો રાઈનો પહાડ બનાવે છે. ચલ ગુસ્સો થૂકી દે. ઇતના ગુસ્સા મત કર મેરી યાર, ઇતના ગુસ્સા મત કર યાર, થોડા સા મુસ્કુરા લે ઓર કર લે પ્યાર. રાધા તું નહીં સુધરે. સમય સે પહેલે સમજ લે યાર, સમય સે પહેલે સમજ લે યાર, રાધા ભી કરતી હૈ તુજસે પ્યાર. સાચી છે રાધા. અરે યાર, આ બાને કોઈ સમજાવો કે એરોપ્લેન નો ડ્રાઈવર છે ને મારો દોસ્તાર નથી, કે ઉભી રાખશે? અલ પણ શું શિખર પેકિંગ કરે છે બા. આ 7 વાગ્યાનું પ્લાન છે, પાંચ તો અહીંયા જ વાગે, 1 કલાક અમદાવાદનો રસ્તો છે. હા બેટા, હા લે બેટા, ધ્યાન રાખજે, જમવામાં સંભાળજે, ઠંડો પરદેશ છે. અરે બા, તું મારી જરા ચિંતા ના કર, તું તારું ધ્યાન રાખજે. હો અરે ભાઈ, તમે હમણાં બાને કહેતા હતા ને, તમે મોડું કરો છો. હેડો મામી જી, હો જય માતાજી. હા બેટા. જગદીશભાઈ, રાધાબેનનું એક્સિડન્ટ થઈ ગયું. ક્યાં છે રાધા? ડોક્ટર મહેતાની હોસ્પિટલમાં. જી તો હું હમણાં જ આવ્યો. ચાલ રાધા. ડોક્ટર સાહેબ, શું થયું રાધાને? એને માથામાં મૂઠ માર વાગ્યો છે. ડોક્ટર સાહેબ, કઈ થશે તો નહીં? હોશમાં ના આવે ત્યાં સુધી કઈ કહી ના શકાય. ઓલ ધ બેસ્ટ રાધા. Thank you.
જગદીશ, આજે તો તારી અમેરિકાની ફ્લાઇટ હતી ને? હા રાધા, તારી જિંદગીથી વધારે મારા માટે અમેરિકાનો પ્રોગ્રામ નથી, અને રહી વાત કેરિયરની, એના માટે તો આખી જિંદગી પડી છે. જગદીશ પણ તારી લક્ષ્મી ઉપર આફત આવી પડી હોય અને તું તારું સ્વપ્ન પૂરું કરવા ચાલ્યો ગયો હોત ને, તો ઠાકોરના લોહીને કલંક લાગત. બેટા, આજે તો વિમાન ચુકાઈ ગયું, પણ હવે કઈ ન થઈ શકે. જગદીશભાઈ, ખુશ ખબર છે, ખુશ ખબર. અરે, અમેરિકા જવાની બીજી તારીખ નક્કી કરવા માટે આયોજક સાહેબે તમને મુંબઈ બોલાવ્યા છે. શું વાત કરે છે ભાઈ? મુંબઈ? હા, હું જરૂર જઈશ. બેટા, ભલું કરવા વાળાનો ભગવાન હંમેશા ભલું જ કરે છે. હા, ક્યારે જવાનું છે? 15 તારીખે. 15 તારીખે હું જરૂર પહોંચી જઈશ. આવો રાધા, આવો. આજે બહુ ખુશ લાગે છે. અરે બહુ જ, કેમ કે આજે મારું ધારેલું કામ થઈ ગયું છે. તેરી ચાહત કે લીએ હમ કુછ ભી કરેંગે, તેરી ચાહત કે લીએ હમ કુછ ભી કરેંગે, ગોલી ખા કે સીને પે તેરી ખાતિર મરેંગે. વાહ રાધા વાહ, તું તો તું જ છે. રાધા તો લાખોમાં એક છે, લાખોમાં. ટૂટા સિતારા તો મેને પ્યાર માંગ લિયા, ટૂટા સિતારા તો મેને પ્યાર માંગ લિયા, મેરી જિંદગી કા સબસે બડા ઉપહાર માંગ લિયા. વાહ રાધા વાહ, શું વાત છે. જગદીશ નો મેસેજ છે. વાંચતો, શું લખ્યું છે? રાધા, મારા અમેરિકાની ટિકિટ કરાવવા માટે હું કાલે મુંબઈ જઈ રહ્યો છું. એકવાર અમેરિકા જઈને આવું એટલે માત્ર તું ને હું, તું ને હું. આને તો તારી સાથે રહેવાનો બધો બંદોબસ્ત કરી નાખ્યો છે, પણ મારું નામ કનક છે, કનક. ને રાધા માત્ર કનકની. ચા
ઉજાળો હો મારી રાધલડી મને શમણા માં શિવને સતાવ ઓ સાજણ પરદેશી હે મને શમણા માં શિવને સતાવ ઓ સાજણ પરદેશી कुछ नहीं गिलास तो बारा ना था तेजू से तो तू छटकी गई पर आज आज नहीं तेजू बस दादा ने तारा विषय कोई नहीं बता भी नहीं मैं भूल गई मुझे लगे छ हमें बता उस पर से तो गुलाबी कोई विपरीत राधा ने कही है राधा ने मात्र राधा ने नहीं पर है ना बाबू ने बताविश जरूर बताओ जो मारी रानी जरूर बताओ जो छोड़ी जा मने कौन जाने आ गांव में पानी क्यों से एक एक फटका जब छोड़ दे कौन छोड़ दे छोड़ दे कौन छोड़ दे
બધામાં તું ચડે આવે છે. Mr. Jagdish, you are under arrest. Shabash, Commissioner, Shabash. And samay te taro master stroke Rami ne mari hareli baji ne jeet ma pheri di. Tu mangish etla rupiya apish. Tane rupiya thi navdavi daish. Pan Jagdish, jindgi bhar jail ma thi nikalvo na joi. તારા કાનૂનની જેટલી કલમો છે જગદીશ પર દર્જ કરી દે. જેમ જેમ જગદીશની ઉપર કલમ દર્જ થતી જશે તેમ તેમ તારા ઉપર રૂપિયાની વરસાદ થતી રહેશે. બાપુને મળવા આવી છું. મારા દીકરા જગદીશને પોલીસે ખોટી રીતે જેલમાં પૂરી દીધો છે. તો એમાં બાપુ શું કરે? બેટા, એ એક ફોન કરશે ને તો મારો દીકરો જેલમાંથી છૂટી જશે. બાપુ ઘરે નથી. તો બેટા, તું એક ફોન કરી દે ને. શું બેટા બેટા લગાવી રાખ્યો છે? અને હા, હું કોઈ તારા જગદીશને પ્રેમ નથી કરતી. સાંભળી લીધું ડોસી? રાધા તારા જગદીશને નહીં, મને પ્રેમ કરે છે. તારા દીકરાએ કેટલું શરમજનક કામ કર્યું છે, મારી બેન પડીને મારી નાખી. અને એટલે જ તારો આ નાલાયક દીકરો જેલની હવા ખાય છે. અને એને જેલમાંથી છોડાવવા માટે તું મારી મદદ લેવા આવી છો? જે કારણ વગરનો મારી પાછળ પણ પડી ગયો હતો, ઘડીકમાં ફોન, ઘડીકમાં મેસેજ. તો પછી તે દિવસ ઘરે આવીને કંગન કંગન કંગન
આ પડે તારા કંગન, ઉપાડા ને રવાના થા અને જઈને કહી દેજે તારા દીકરાને કે ટૂંક સમયમાં અમે બંને લગ્ન કરીએ છીએ. એટલે જ તારો આ નાલાયક દીકરો જેલની હવા ખાય છે અને એને જેલમાંથી છોડાવવા માટે તું મારી મદદ લેવા આવી છો. જે કારણ વગરનું મારી પાછળ પણ પડી ગયો હતો, ઘડીકમાં ફોન, ઘડીકમાં મેસેજ. હા પડે તારા કંગન, ઉપાડા ને રવાના થા અને જઈને કહી દેજે તારા દીકરાને કે ટૂંક સમયમાં અમે બંને લગ્ન કરીએ છીએ. અને જઈને કહી દેજે તારા દીકરાને કે ટૂંક સમયમાં અમે બંને લગ્ન કરીએ છીએ. બેટા, ઓલો ખૂન કરીને જગદીશ આવ્યો ને, હા એને કહી દે એની માં મરી ગઈ. હા કહી દઉં છું. એ કલાકાર, તારી માં મરી ગઈ છે. મને લાગે છે જગદીશને આવતા વાર લાગશે, અને એમ પણ જગદીશ તને મિત્ર નહીં પોતાનો ભાઈ માને છે, તો જશોદાબાનો અગ્નિ સંસ્કાર તું જ આપી દે. નહીં રમેશ, જગદીશભાઈ જરૂર આવશે. દુનિયાનો કોઈ પણ કાયદો તોડી એની માને અગ્નિ સંસ્કાર દેવા જગદીશભાઈ જરૂર આવશે.
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ મેવા સમાન મોરે માત રે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ મારી જનનીની જોડ સખી નહીં જડે રે લોલ જગદીશભાઈ જસોદાબા આપણને છોડી અને દૂર ગામ તરે જતા રહ્યા ભર્યું ભાદરું આપણું ઘર વેર વિખેર થઈ ગયું ઘરની છત તૂટે ને તો એ ઘરને કશો ફરક નથી પડતો પણ જો એ ઘરનો મોપ તૂટી જાય ને તો પત્તાના મહેલની જેમ વિખાઈને સ્મશાન બની જાય છે જગદીશભાઈ આ પથ્થરની મૂર્તિની જેમ તમે કેમ ઊભા છો કેમ ઊભા છો અરે આમ પથ્થરની મૂર્તિ બનીને શું ઊભા છો અરે એક પણ આંસુની બૂંદ નથી તમારી આંખોમાં તમને યાદ છે મને યાદ છે એકવાર માને ઠેસ લાગી હતી અને લોહી નીકળ્યું હતું અને એ દિવસે આખો દિવસ તમારી આંખોમાંથી આંસુ નતા સુકાયા અને આજે જ્યારે તમારી માં મરણ પથારી પર સૂતી છે ત્યારે આંખમાંથી એક પણ આંસુ કેમ નથી આંખમાંથી આંસુ કેમ નથી જગદીશભાઈ અરે આટલા નિર્દય અને કઠોર તમે કેવી રીતે બની શકો કેવી રીતે જગદીશભાઈ તમારી માં અરે તમારી માં આ દુનિયા છોડીને જતી રહી છે જગદીશભાઈ જો આ તારી માં છે તારી માં અરે તારી જનની છે જનની જેણે તને જન્મ આપ્યો છે અરે મરેલી માને જોઈને જે દીકરાની આંખમાં આંસુ ના આવે ને એને કપાતર કહેવાય કપાતર માના ખોડે તું રમ્યો એનો પાલવ જાલી અરે પાપા પગલી પાડતા તું શીખ્યો અરે આ માએ મમતાની મૂર્તિ બની તને પાલી પોષીને મોટો કર્યો જગતના વ્યવહાર અને તહેવાર તને શીખવ્યા અને એ મમતાની મૂર્તિ સામે તું આજે પથ્થરની મૂર્તિ બનીને ઊભો છે અરે તું આટલો નિષ્ઠુર ન હોઈ શકે જગદીશભાઈ અરે જો આપણી માં મરી ગઈ છે જગદીશભાઈ આપણી માં મરી ગઈ છે ભાઈ મરે ભવહારીએ અને બેની મરે દશ જા દિશાના બાવા
હવે હું મળી શકું સાહેબ? થેન્ક યુ. જગદીશભાઈ, હિંમત રાખો ભાઈ, હિંમત રાખો. હવે હું જે કહું છું ને એ ધ્યાનથી સાંભળજો. તમારું અમેરિકા જવાનું કેન્સલ કરનાર, તમને જેલમાં મોકલનાર અને માની મોતનું કારણ બનનાર બીજું કોઈ નહીં, પણ રાધા છે. રાધા, આ શું બોલે છે તું? ભાન છે તને? ભાન છે મને, એટલે જ તમને કહેવા માટે આવ્યો છું. એક્સિડન્ટનું બહાનું કરીને જે દિવસે તમને અમેરિકા જવા માટે રોક્યા હતા ને, તે દિવસે રાધાનો કોઈ એક્સિડન્ટ જ નથી થયો. પરમ દિવસે મને તાવ આવ્યો હતો તો હું ડોક્ટર મહેતાની હોસ્પિટલમાં ગયો. ત્યાં મેં ડોક્ટર મહેતા, કનક અને રાધાને વાત કરતા સાંભળ્યા. શું કરે છે પેલો મજનુ? હા, કોણ? જગદીશ ઠાકોર. જગદીશ ઠાકોર જેલમાં છે? જેલમાં. હા ડોક્ટર સાહેબ, અને તે દિવસે એક્સિડન્ટનું નાટક કરીને હું આવી ત્યારે ડોક્ટર સાહેબ તમે પણ જોરદાર અભિનય કરેલો. એ અભિનયના કારણે તો એનું પ્લેન મિસ થઈ ગયું હતું. બીજી વાર મુંબઈ જઈને અમેરિકા જવાનું નક્કી થવાનું હતું, પણ એ મૂર્ખાએ રાધાને મેસેજ કરીને ટાઈમ અને તારીખ બતાવી દીધી. વો મેરે પ્યાર મેં થા દીવાના, વો મેરે પ્યાર મેં થા દીવાના, સબક એસા સિખાયા કે હો ગયા સયાના. રમલીનું ખૂન કર્યું એમણે અને જેલમાં ગયા તમે, માને મરાવી નાખ્યા અને હવે એ લગ્ન કરવા જઈ રહી છે. કોની સાથે? કનક સાથે. આ રહી લગ્ન કંકોત્રી. ચાલો ભાઈ, મળવાનો સમય પૂરો થયો છે. कौन देता है उम्र भर का साथ यहाँ? अरे लोग तो जनाजे में भी कंधे बदलते रहते हैं. माना कि मुझे पाना चाहते हो तुम, मगर हम तो किसी और के ख्वाब देखते रहते हैं, किसी और के ख्वाब देखते रहते हैं. प्रेमी का नी लगन कंकोतरी लखाय, प्रेमी का नी लगन कंकोतरी लखाय, एक येनो साजन बाकी रही जाय, एक येनो साजन बाकी रही जाय. कंकोतरी गामे गामे वेचाय, कंकोतरी भाई बंदो मारे वेचाय, बस येनो સાજણ બાકી રહી જાય, બસ એનો સાજણ બાકી રહી જાય. ઝહર દેકર મારતે તુમ્હે तो हम दुनिया की नजरों में आ जाते, जहर देकर मारते तुम्हें तो हम दुनिया की नजरों में आ जाते. अंदाजे कत्ल तो देखो, मोहब्बत करके तुम्हें छोड़ दिया. हो वाली होती मने મારી જાનું,
હાથ મારવે છે મારો શાનું છાનું દર્દ મારા ક્યાંથી એને દેખાય દર્દ મારા ક્યાંથી એને દેખાય પ્રેમની કદર ના સમજાય પ્રેમની કદર ના સમજાય इस खेल में हमें जिंदगी का मजा मिल गया इश्क के इस खेल में हमें जिंदगी का मजा मिल गया तुम्हारा दिल गया तो गया बदले में ये बेवफा सनम मिल गया કોને જઈ કરું મારા દિલની વાત કોને જઈ કરું મારા દિલની વાત સાજણ કર્યો તે વિશ્વાસઘાત ઓ સાજણ કર્યો તે વિશ્વાસઘાત પ્રેમિકાની લગન કંકોત્રી લખાય પ્રેમિકાની લગન કંકોત્રી લખાય એક એનો સાજણ બાકી રહી જાય એક એનો સાજણ બાકી રહી જાય જો તો પેલો સુકા મૂમ પાડે છે શું છે શું થયું તને બોલતો કેમ નથી ખોલો દરવાજો ખોપડી ફોડી નાખીશ ઓમ સ્વસ્તિ ના ઇન્દ્રો દશવા સ્વસ્તિ ના ભૂખા વિશ્વવેદા સ્વસ્તિ ના તારકો હરિષ્ઠને સ્વસ્તિ નો ગાતરે લગાડો ઓમ દાદા શિવમ ભરતા તાજ્ઞ માધર ગોનમ્યવાનો વિદ્ધેરો જગમય અગ્નિ જીવા માનવા સૌરજાક્ષ જો વિષ્ણુ દેવા અવતાગમનિયા
ओम भद्रंगणे विष्णुयाम देवा भद्रं पचे मात्रे रजत्रा तिरेदंगे सुष्टुवां गंगास्तनो भेलमय देवहितं यदायो ओं गतिना इंदो रदशवा गतिना भूखा विश्वमेधा गतिना सारचो अरिष्टनेमि गतिनो बृहस्पति ददातु शांताकारं भुजगशयनं पद्मनाभं विश्वाधारं गगनसदृशं केशवर्णं सुभागं लक्ष्मीकांतं मेरी वफा राधा ने मैं गोलियों थी छीण छीण कर दी थी। एना मर्डर केस में कोर्टे मने फांसी नी सजा आपी दी थी। जगत में प्रेम ना बेज उपनाम छे, एक मीरा अने राधा। मीरा ए श्याम मारे झेर पीधु हतु, तो ए श्यामे राधा ने नथी छोड़ी। बस ए छबी जोई हूँ राधा नामी छोकरी ने प्रेम करी बैठो। मने क्या खबर हती के प्रेम नो बगीचो बनावी એજ બગીચામાં નાગણ બની ડંખ દેશે મને। હું સમજુ છું, પારકાએ આપેલા ઘા તો સમય જતા રૂઝાઈ જાય છે, પણ જ્યારે પોતાના પોતી કા કરજા ઉપર ઘા કરે છે ત્યારે જિંદગી ભર નથી રૂઝાતા। બસ એજ ઘાને હવે રૂઝાવા નથી માંગતો। મારા આંસુના એક એક ટીપા પાણી નહીં પણ અંગારા બનાવીને તાજા રાખવા માંગુ છું। મારું જીવન હવે જીવન નહીં, સ્મશાનની રાખનો પૂતળો બની ગયો છે। પ્રેમનો શબ્દ મારા માટે યમરાજ છે। પ્રેમની ચાર દિશાઓ હોય છે એવું ઇતિહાસમાં સાંભળ્યું છે। પ્રેમની એક દિશામાં ઠોકર લાગી એનો મતલબ એ નથી કે બાકીની ત્રણ દિશાઓ ખોટી હોય। પ્રેમનો દરવાજો કોઈ એક દિશામાં હોય છે, કોઈ કરમ સંજોગે આપણે એ દરવાજો ભૂલી જઈએ તો પ્રેમ જેવા પવિત્ર શબ્દને દોષ ન દેવાય। પ્રેમ હવે તો આંસુને સાથી વિરહને સુવાસ માનીને જિંદગી જીવવાની આદત પડી ગઈ છે। અરે ઓ આશિક બાત યે સુન લે, અરે ઓ આશિક
बात ये सुन ले, हर कोई वफादार नहीं होता, मगर हर कोई बेवफा भी नहीं होता। जगदीश, हूँ तारा केस मां कानून सामे लड़ीश, तू चिंता ना करीश, गमे तेम करीने हूँ तने न्याय अपावीश। कनक, मैडम ने जगदीश तरफ लागणी नो दोर फूट्यो छे, गमे तेम करी जगदीश ने बचाव से, अने जो जगदीश बची गयो तो तारो दी एंड नक्की। तू चिंता ना कर जावेद, तारी मैडम जगदीश ने कोर्ट लई जता पहला हूँ इने यमन दरवाजे देखाड़ी देश, बस तू मने बातमी आपतो रहजे। ओके। हवे जगदीश नो दी एंड। हेलो। हेलो। मैडम, जगदीश नो केस रीओपन करवानो कोर्टे आदेश आप्यो छे। गुड। काले 11 वागे जगदीश ने लेने हाईकोर्ट में आवी जजो। ओके, थैंक यू। We'll be right back.
हम ना मरती जब पाचर तीसु वार करे छे मर्द छो तो आव सामे कनक कनक नाम छे मारो ममता तू जगदीश नु नसीब बदलवा जा रही छे सरकारी कोर्ट जे फैसलो आपे ते पहला आ कनक नी कोर्ट जगदीश ने मौत नी सजा आपशे तारी जेटली ताकत होय एटली ताकत लगाई ले दुनिया नी कोई ताकत जगदीश ने कोर्ट सुधी लई जता नहीं रोकी सके अले मरद होत तो हम हथियार ने टोड़ा साथे ना निकले होत तारे मरद बनवानो एटलो ज शौक होय तो एक वार सामे साथी लड़ी बताओ एम आले बंदूक फेंकी मैडम आर यू ओके પ્રેમિનેટ કોર્ટ શું ફેસલો આપશે મમતાની લાગણીની જીત થશે કે કાયદાઓથી ગૂંથાયેલી કાનૂનની કલમ જીતશે ઉરલા તને લઈ દઉં હો સાજણા
ઝરણા લેરી યુરલા.